अपने माध्यम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय कांत। रांदेर पुलिस की सुरक्षा कार्रवाई। रांदेर में 8 साल की बच्ची को रिक्शे में बैठाने का मामला सामने आया। रिक्शा चालक ने लड़की को रिक्शे में बैठाया और रांदेर पुलिस ने उसे कुछ घंटों में ही रिक्शा चालक समेत 2 लोगों को और गिरफ्तार कर लिया। ગઈકાલે 22 તારીખે એક ફરિયાદી રાંદેર પોલીસ સ્ટેશનમાં આવે છે। એમની 8 વર્ષની દીકરીની રજૂઆત એવી હતી કે સાંજે ઘરેથી નજીકના લગભગ 201 મીટરના આસપાસમાં એક ટ્યુશનમાં જતી હતી। એ વખતે એક મજબૂત બાંધાવાળો રિક્ષા ચાલક ત્યાંથી પસાર થતો હતો અને એ વખતે એમણે આ દીકરીને, 8 વર્ષની દીકરીને એમણે રિક્ષામાં બેસાડી અને બેસાડી અને થોડીક દૂર જ્યાં લોકોની અવરજવર ન હોય એવી જગ્યાએ, ત્યાં અવરું જગ્યાએ લઈ જઈ અને રિક્ષામાં જ બેસીને એમની સાથે શારીરિક અડપલાઓ અલગ અલગ જગ્યાએ કરેલાની હકીકત દીકરીએ જાણ કરી। મા બાપે આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં આવી અને રજૂઆત કરતા રાંદેર પોલીસે તાત્કાલિક એની FIR લીધેલી છે। અપહરણ સાથે પોક્સો મુજબની જે કલમ છે એ પ્રમાણેની અને અડપલા જે કરેલા છે એની IPC 354 મુજબની અલગ અલગ હેડની ફરિયાદ લેવાની છે। આ ફરિયાદના અંતે રાંદેર પોલીસ પાસે એકમાત્ર 8 વર્ષની દીકરીએ કરેલું વર્ણન જ હતું, આ સિવાય કોઈ પણ જાતના પુરાવા ન હોય। દીકરીને વ્યવસ્થિત રીતે મહિલા પોલીસ દ્વારા અને આજુબાજુમાંથી એક સારા NGOની મદદથી એમને એકદમ સાંત્વના આપી અને એમની પાસેથી હકીકતો અને એમના ક્લૂઝ મેળવી એ વિસ્તારમાં એમણે જે રિક્ષાનું વર્ણન આપ્યું એ પ્રકારની રિક્ષાનું વર્ણન અને જે પ્રકારે આ આરોપી રિક્ષા ચાલક છે એમનો જે બાંધો અને એમણે પહેરેલું ટી શર્ટ બાબતે જે કેવા પ્રકારના કપડાં પહેરેલા હતા એ પ્રકારની ફરિયાદમાં જે હકીકત હતી એના મુજબ રાંદેર પોલીસની ટીમોને જે હમણાં જ શરૂ કરવામાં આવેલ સુરત શહેરમાં સુરક્ષિત સમાજ, સુરક્ષિત સોસાયટીના જે CCTVની ઝુંબેશ છે એવા વિસ્તારમાંથી CCTVની તમામ CCTV ચેક કરવામાં આવ્યા અને આ CCTV ચેક કરવાને અંતે આ ડાઉટફુલ જે રિક્ષા જે જગ્યાએથી આ દીકરીને લીધી અને ત્યાંથી પાછા મૂકે છે એ બાબતની જે વર્ણનની રિક્ષા હતી એ પ્રકારની રિક્ષા છે એ પોલીસે તપાસ કરી તો એક જગ્યાએથી મળી આવેલ છે અને જે રિક્ષાનો આરોપી જે છે જેનો માલિક પણ મળી આવેલ છે। આ આરોપીનું નામ છે ઉજેફા મોહમ્મદ રફીક બટલર, જે 33 વર્ષનો છે અને એ રાંદેરના સુબેદાર સ્ટ્રીટમાં રહે છે। આ રિક્ષા ચાલક અને રિક્ષાના બંનેની ઓળખ થઈને પોલીસ સ્ટેશન લાવ્યા પછી વધુ પૂછપરછ અને એને આજરોજ બપોરે એમને અટક કર્યો। પૂછપરછના અંતે એવી પણ વિગતો જાણવા મળેલી છે કે અગાઉ પણ 2019માં અઠવા પોલીસ સ્ટેશનમાં આવા જ પ્રકારનો એક છેડતી અને એની સાથે પોક્સોની કલમો એટલે એક નાની દીકરી સાથે રિક્ષામાં આ બેસાડી અને એમની સાથે અડપલા કરવાની MO વાળો ગુનો 2019માં દાખલ થયેલો છે। તો આ પ્રકારની જે ગુનાહિત માનસિકતા ધરાવનાર આરોપીને રાંદેર પોલીસમાં ખૂબ જ ઝડપી છે એ આરોપીને પકડેલ છે। આ તપાસ છે એ રાંદેર પોલીસ કરી રહી છે અને આ તપાસ વધારે સારી રીતે થાય એ માટે ACP શ્રી K ડિવિઝનનું અને હાલમાં ઇન્ચાર્જ શ્રી ACP શ્રી ઝાલા સાહેબ એનું સુપરવિઝન કરી રહ્યા છે। આગે જાણકારી કે લે બને રહે સાથે, દેખતે રહે સ્ટાર ન્યૂઝ નેટવર્ક। જય હિન્દ, જય ભારત।